एससी ओबीसी आ ત્રણે માટે લડાઈ બધાના માટે લડાઈ મારા માટે એકલા નથી લડાઈ અમે એવું માને છે કે બાબા સાહેબ ભીવાણી સાહેબ નો અવતાર છે એવું અમને લાગે છે આ પાંડ્યા સાથે બિલાડી બની અંદર હંતાઈ કઈ ગયો લડી જ લેવું છે હા સમાજ ઉપર આવે એટલે તો લડી જ લેવાનું ગુજરાતની અંદર જે આજ દિન સુધી ઇતિહાસમાં જે આંદોલન નહીં થયો મોટા મોટું આંદોલન કરશું જીગ્નેશભાઈના માન માપો અને સો માનથી પાછા લાવો એવું શું કાંડ થાય છે અંદર ઓફિસની અંદર કે મોબાઈલ બહાર રખાવે છે આ તો મારા ધારાસભ્ય સાહેબનું અપમાન કર્યું એટલે મારા 25-50 લાખ દલિતોનો અપમાન બરાબર છે તમે ધારાસભ્ય સાથે આવું વર્તન કરો છો સામાન્ય જે જનતા છે એની સાથે કેવું વર્તન કરતા છે આ રોજી રોજી દલિતો પર અત્યાચાર થાય છે એને રોકવા માટે જ આ પબ્લિક રોડ ઉપર આવી તો ગુજરાતનું એક પોલીસ સ્ટેશન બતાવે કે દારૂ એના વિસ્તારમાં દારૂ ન વેચાતો મહીસાગર મારી માસે કેટલા લોકો આવ્યા છે બે ગાડી ભરી ગાંધીનગરની અંદર 1 કિલોમીટરમાં દારૂ જોતો હોય તો મળી જાય છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે દલિત આગેવાન છે જિગ્નેશભાઈ મેવાણી એમનું અને આઈપીએસ રાજકુમાર પાંડ્યન વચ્ચેનો જે વિવાદ થયો છે એ વિષયને લઈને જ ગાંધીનગરમાં અત્યારે દલિત સમાજના જેટલા પણ લોકો છે અનુસૂચિત જાતિ સમાજના જેટલા પણ લોકો છે એ આવ્યા છે રજૂઆત કરવાના છે વિરોધ કરી રહ્યા છે આ બધાની વચ્ચે એમની સાથે વાત કરવી છે એમની માંગ શું છે એમની વાત શું છે શા માટે ભેગા થયા છે તમામ વિષયને લઈને વાતચીત કરીએ આપનું નામ શું છે મારું નામ ડીડી સોલંકી રાજકોટ યુવા વિમસના અધ્યક્ષ ઓકે દલિત સમાજના લોકો જે બધા અહીંયા ભેગા થયા છે શું માંગને લઈ અને ભેગા થયા છે માંગ તો ઘણી બધી હોય છે વર્ષોથી દલિતો આંદોલન કરે રોડ ઉપર ઉતરે એક સામાન્ય ફરિયાદ દાખલ કરાવી હોય તો પોલીસ સ્ટેશને જેને આંદોલન કરે ત્યારે ફરિયાદ દાખલ થાય છે ધરણા કરવા પડે છે તો આ બધી બાબતો લઈને ખાસ કરીને કચ્છની અંદર જે અનુસૂચિત જાતિના જે લોકો છે ગરીબ લોકો છે એની જમીન ઉપર બીજા જે ભૂમાફિયાઓ ગુંડા છે એના કબજા છે આ તમામ બાબતોના પ્રશ્નો લે માનનીય ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી પીટર કોંગ્રેસના અનુસૂચિત જાતિના જે પ્રમુખ હતા એ પીટડિયાભાઈ તમામ લોકો 5 લોકો મળવા આવ્યા અને જે રાજન પાંડ્યા સર છે એમને એને અડધૂત કરે આ મોબાઈલ બહાર રખાયો જે એક ધારાસભ્યની જે ગરિમા હોય છે જેનું પદ હોય છે એની સાથે એક તુચ્છ પ્રકારનો એક વ્યવહાર કરી અને કે મોબાઈલ રાખો એવું શું કાંડ થાય છે અંદર ઓફિસની અંદર કે મોબાઈલ બહાર રખાવે છે શું તમે બે નંબરના ધંધા કરો છો કે પબ્લિક જાણી જાય બહારનો કોઈ વ્યક્તિ રજૂઆત કરવાવાળો આવે એ જોઈ ન લે એનું વિડીયો શૂટિંગ ન ઉતારી લે તો તમે એવું કંઈક કામ કરતા હશો એટલે તમે મોબાઈલ બહાર રખાવો છો એનો મતલબ એ થાય કે ધારાસભ્યને તમે ધારાસભ્ય સાથે આવું વર્તન કરો છો તો આ દેશના ગુજરાતના જે સામાન્ય જે જનતા છે એની સાથે કેવું વર્તન કરતા હશે અમે તો એવું પણ જોઈએ છીએ કે ગુજરાતના આવા નાના ગામડાઓના જે પોલીસ સ્ટેશનો છે એને ચપ્પલ પણ બહાર ઉતારે છે આવું વર્તન ગુજરાતની અંદર જે એક બાજુ દુષ્કર્મ આટલા બધા થઈ રહ્યા હોય અને કોઈને નવરાત્રી કરવી હોય એના પણ આયોજનમાં આપણે ડિસ્ટર્બ થતું હોય દરેક સમાજને ક્યાંક ને ક્યાંકને પોલીસથી ઘર્ષણ કરવો પડતો હોય અને આ લોકો એટલી મોટી વાતો કરતા હોય તો ગુજરાતની અંદર દારૂ બંધી છે તો ગુજરાતનું એક પોલીસ સ્ટેશન બતાવે કે દારૂ એના વિસ્તારમાં દારૂ ન વેચાતો તો અમે આજે આંદોલન કરવા કોઈ દિવસ નહીં આવી દારૂ બંધી છે ચોપડે ખાલી પુસ્તકોમાં છે કાયદામાં છે પણ જમીની લેવલે ક્યાંય ને ગાંધીનગરની અંદર 1 કિલોમીટરમાં દારૂ જોતો હોય તો મળી જાય છે હોમ ડિલિવરી ફ્રી થાય છે તો દારૂ બંધી ક્યાં છે તો આવી બધી બાબતો છે અનુસૂચિત જાતિના લોકો સાથે આ જે કાંઈ લોકો હોય મનુવાદી વ્યવસ્થાવાળા જે લોકોને હજી ઠૂસી ઠૂસીને ભરી છે અમે દરેક સમાજની વાત નથી કરતા પણ અમુક અધિકારીઓ જે ઉપર બેઠેલા જે કાંઈ મંત્રીઓ છે એના તાબામાં આવી અને કે અમારી ઉપર હાથ છે અમને કોઈ કાંઈ કરવાનું નથી અમે ધારાસભ્યને પણ ગાળો આપી અમે બીજાને ધમકાવી અને સામાન્ય પબ્લિકને અમને તો સારું પદ મળવાનું છે જ્યાં મલાઈવાળું પદ હશે એમને મળશે એટલે આવા ઉપર જે લોકોના હાથ છે ત્યાં સુધી પોલીસ છે એ સાહેબ બની રહે છે અને જનતા છે ને નોકર બનાવીને કામ કરાવે છે જે રીતના સસ્પેન્શન લેવાની વાત છે જો સસ્પેન્શન નહીં લેવામાં આવે તમારી વાત તમારી માંગ જે છે એ સાંભળવામાં નહીં આવે તો પછી હવે દલિત સમાજની આગળ શું રણનીતિ વગેરે રહેવાની છે રણનીતિ જિલ્લા વાઇઝ મીટિંગો કરશું ઝોન વાઇઝ કરશું સ્ટેટ વાઇઝ અનુસૂચિત જાતિના કે અન્ય 50 વર્ગના જે ભાઈ સંગઠનો છે જે ભારતના સંવિધાનને માને છે એવા તમામ લોકોને સાથે રાખીને ગુજરાતની અંદર જે આજ દિન સુધી ઇતિહાસમાં જે આંદોલન નહીં થયો મોટા મોટું આંદોલન કરશું અને મારે સાથે એ પણ કહેવું છે ગુજરાતની અંદર જે કાંઈ જિલ્લાઓમાં તાલુકાઓમાં જ્યાં પણ પોલીસ સ્ટેશનના વિસ્તારોની અંદર જે લોકો અમને બાતમી આપશે બરોબર આપના મીડિયાના માધ્યમથી અમે જાહેર કરીએ છીએ એ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં પણ દારૂ વેચાતો છે એને જનતા રેટ પાડીને એ પોલીસ અધિકારીઓને ખુલ્લા પાડશે આભાર બીજા પણ દલિત સમાજના આગેવાનો છે તમારું નામ શું છે ક્યાંથી આવ્યા છો યસ રાજુ બેરડિયા પૂર્વ ડાયરેક્ટર ગુજરાત રાજ્ય સભા કામદાર વિકાસ બોર્ડ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કારોબારી મેમ્બર જિગ્નેશભાઈ મેવાણી એક દલિતના નથી તમામ શેડ્યુલ કાસ્ટ એસસી એસટીમાં આવતા સફાઈ કામદારોથી મૂકી અને તમામના નેતા છે જ્યારે જમીનના પ્રશ્ન હોય
કે સફાઈ કામદારોનો પ્રશ્ન હોય. અત્યારે કોન્ટ્રાક્ટ બેસી કચરાયેલ અનુજાતિના સફાઈ કામદારો પીચાઈ રહ્યા છે, એના માટે પણ જિજ્ઞેશભાઈએ અવારનવાર અવાજ ઉઠાવ્યો. એટલે એ આજની તારીખમાં અમારા સમાજના મસીહા થઈ ગયા છીએ. સમાજની અંદર એક અવાજ છે, આટલું જો પબ્લિક, આટલું માણસો જો ભેગું કરી શકતા હોય, આ જિજ્ઞેશભાઈની કોઈ લડત નથી. પણ જિજ્ઞેશભાઈનું જે સૌમાન ઘસાણું, એના અનુસંધાનમાં તમામ સમાજના તમામ આગેવાનો, એસસી એસટીમાં અનુજાતિમાં જે આવતા એ તમામ ઉમટી પડ્યા છે. કોઈને કહેવામાં નથી આવ્યું, કોઈને આમંત્રણ દેવામાં નથી આવ્યું. કારણ કે જિજ્ઞેશભાઈ એક જાગૃત અને મહાન ધારાસભ્ય અનુજાતિના છે. એના અનુસંધાનમાં આ તાકીદે જે આ બનાવ બન્યો છે એની ઉપર તાકીદે પગલાં લેવાય. ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીને અને લાગતા વળગતા તમામ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે કે તાકીદે એને સસ્પેન્ડ કરે, આની ઉપર કાયદેસર કાર્યવાહી કરે અને જિજ્ઞેશભાઈના માન માભો અને સૌમાનથી પાછા લાવે. આભાર સૈન, જય ભારત. તમે ક્યાંથી આવો છો અને કેટલા લોકો આવ્યા છો? ભાવનગર. કેટલા લોકો આવ્યા છો? લગભગ 10-15 જણા. બરોબર, બીજાને બધા. તો તમે ક્યાંથી આવો છો? નહીં, નથી બોલવાનું. તમે ક્યાંથી આવો છો? અમદાવાદમાં આવ્યો, ગોમતીપુરથી આવું છું. કેટલા લોકો આવ્યા છે? અમે 10 જણા આવ્યા છીએ. શું માગ લઈને આવ્યા છો તમે? માગ છે કે રાજકુમાર પાંડ્યમ ડીજીપી સાહેબે, જે અમારા દલિત ધારાસભ્ય છે જિજ્ઞેશભાઈ મેવાણી, અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવીને તેમને મળવા ગયા જવાના હતા, અને જે પણ પોતાનો પર્સનલ પ્રોબ્લેમ નહોતો તો દલિતોના જમીનના હક માટે જો જવા ગયા જવાના હતા તો તેમને તેમની પાસે ગયા, તો તેમનો ડીજીપી સાહેબને એવો હક નથી કે તમે મોબાઈલ બહાર મૂકી દો કહેવાનું. તો એવો હક હોય તો એમના રિસેપ્શનિસ્ટ શું કામ કરે છે? એ લોકોએ પહેલાં જણાવ્યું આપણો નામ નામ નામને નંબર પહેલાં લખે છે, તો એમને જ કહેવું પડે ને એ મોબાઈલ બહાર મૂકજો, સાહેબ ના પાડે છે. એમને એમના ડીજીપી સાહેબે એમના નીચે તળિયાના અધિકારીને પહેલાં શીખવાડવું જોઈએ, પછી એમને બોલવું જોઈએ. આ તો મારા ધારાસભ્ય સાહેબનું અપમાન કર્યું, મારા 50 લાખ દલિતોનું અપમાન બરાબર છે. પોલીસ છે, દલિતોની વાત નથી સાંભળતી, એવું બિલકુલ સાંભળતી નથી. કારણ કે પોલીસ આપણે પોલીસ કશું જો ધારાસભ્ય સાહેબનો અપમાન મોબાઈલ બહાર મૂકે, જ્યારે આપણે ફરિયાદ લખાવી જઈએ ને તો પોલીસ કેવું પૂછે, શું નામ છે તમારું, ક્યાંથી આવો છો, આધાર કાર્ડ લાવ્યા છો, મોબાઈલ નંબર શું છે, આટલા બધા પ્રશ્નો કરે છે. તો આ લોકોને બધું નહીં શીખવાડ્યું હોય સરકારે, આ ડીજીપી સાહેબને નહીં શીખવાડ્યું હોય કે કોઈ સરકારી અધિકારી આવે તો તમારે ખુરશીમાંથી ઊભા થઈ જવા અને એમને રિસીવ કરવા, અને જે જાય તો આવજો કે આપણે મહેમાન ઘેર મહેમાન આવે છે તો એમને આવજો કહેવા જઈએ છીએ. તો આ તો તમારા સાહેબ સાહેબ સાહેબના સાહેબ હતા, સાહેબને સમજણ નથી પડતી. ડીજીપી આઈપીએસ ઓફિસરના આટલી સમજણ, આપણે નાના બાળકને આટલી બધી સમજણ પડતી હોય તો આ તો ડીજીપી સાહેબ આઈપીએસ ઓફિસર હતા, એમને આટલી સમજણ નથી પડતી. આ માથાનું જ્ઞાન જતું રહેલું હતું એ હું કહેવા માગું છું. જો રાજકુમાર પાંડ્યાન સાહેબની બદલી નહીં થાય, હું ખુદ આરટીઆઈ કરાવવા માટે તૈયાર છું. આવતીકાલે સવારે 12 વાગે આવવાનું છું કાગળ જઈને. શું નામ તમારું? મેહુલ પરમાર. ક્યાંથી આવ્યા છો? ઈડર સાબરકાંઠે. કેટલા લોકો આવ્યા છો? અમે 15 જણ. બરોબર, શું લઈને આવ્યા છો? પ્રાઇવેટ સાધન લઈ. પ્રાઇવેટ સાધન લઈને પોતાની રીતના લડી જ લેવું છે. હા, સમાજ ઉપર આવે એટલે તો લડી લેવાનું. સમાજ ઉપર આવે કોઈ બી વસ્તુ, આટલા મોટા અધિકારી સાહેબે જેમ અગાઉ વાત કરી એમ ધારાસભ્યના પ્રોટોકોલની ખ્યાલ ના હોય તો પછી થઈ રહ્યું. આ રોજે રોજ જે દલિતો પર અત્યાચાર થાય છે એને રોકવા માટે જ આ પબ્લિક રોડ ઉપર આવી. એટલે દલિત સમાજનું જે અપમાન થયું એ જિજ્ઞેશભાઈનું અપમાન થયું, દલિત સમાજ નહીં ચલાવી લે. ગુજરાતના 50 લાખ દલિતોનું માફી માગવા જોઈએ અને એમને સસ્પેન્ડ કરવા જોઈએ. પાડીએ એ માસી પણ છે. માસી ક્યાંથી આવો તમે? શું માગ લઈને તમે ગાંધીનગર આવ્યા મહીસાગર થી? એટલે જિજ્ઞેશભાઈ ના જે અપમાન થયું છે એ અમારું થયું, એ નહી 50 લાખ દલિતો નું થયું. જેટલી અમારી જેટલી છે અમારી જે દલિત સમાજની એ બધાનું અપમાન થયું. જિજ્ઞેશભાઈ નું એકલું નહીં થયું, અમારે બધાનું અને બધાના માટે લડો. એસટી એસસી ઓબીસી આ ત્રણે માટે લડો હે, બધાના માટે લડાય. અમારા માટે એકલા નથી લડતા, અમારા માટે એકલા નથી લડતા, બધાના માટે. દલિતો માટે નહીં, એસસી એસટી ઓબીસી બધા માટે સમગ્ર સમાજ જે વિકાસ એસસી એસટી સત્ય માટે. જિજ્ઞેશ નમસ્કાર, હું રમેશભાઈ વણકર, બીએડ કોલેજમાં લેક્ચરર છું અને વડગામના ધારાસભ્ય અત્ર તત્ર સર્વત્ર લડે છે, અન્યાય સહન કરી શકતા નથી અને બિલકુલ નજીકનું નાતો છે. એ માણસ ઘણીવાર એવું કહેલા છે, ભારતનું એવું કહ્યું ચલણી નાણું છે
કે જે મને ખરીદી શકે બરાબર એ બધાના માટે લડે છે અમે મહીસાગર જિલ્લામાંથી આવ્યા છીએ અને એસસી એસટી ઓબીસી તમામ બધા જોડે જ આવેલા છે બધા હા બધા સાથે આવેલા છે એ મારા ધર્મપત્ની છે બરાબર ઘણું બધું કામ છોડીને આવ્યા છીએ જો આંબેડકર 50-100 વર્ષ પહેલાં આટલું કામ કરી છે તો એકલો માણસ તો અત્યારે તો બધા શિક્ષિત છીએ અમે બરાબર અને મેવાણી સાહેબ એ અમે એવું માનીએ છીએ કે બાબા સાહેબ મેવાણી સાહેબના અવતાર છે એવું અમને લાગે છે અને અમારા માટે લડે છે તો અમારે એમને સાથ આપવો જ જોઈએ અને એમાં કાંઈ ખોટું નથી ઓકે જેમ પાંડે સાહેબે મેવાણી સાહેબનું અપમાન કર્યું છે એમ પાંડે સાહેબ બહાર આવે અમે અપમાન કરીએ તો સહન કરી શકીએ તો અમે માફ કરી શકીએ છીએ સહન કરી શકીએ ના ઓકે એક અધિકારી છે ધારાસભ્ય સીધી કઈ રીતે વર્તન કરવું એને આવડતું હોવું જોઈએ બરાબર પાંડેને એક ખુરશી એક 58 વર્ષ માટે જ હોય છે ફરીથી હોતી નથી એટલે એને ધારાસભ્ય કોણ છે એની પાસે કેવી સત્તા હોવી જોઈએ કઈ માટે જોવા બરાબર રાજકોટમાં રાજકોટ જે ભાજપનો ગઢ કહેવાય સીધી પક્ષની વાત કરું છું ભાજપનો ગઢ જે હોય એમાં જો પગાર કરતો હોય માણસ બરાબર બાલાસિનોર એ ભાજપનો ગઢ કહેવાય જે ધારાસભ્ય સામે પડકાર કરી શકતો હોય તેનાથી બીજું વિશેષ અમારે એસસી સમાજ માટે આવું ગૌરવ બીજું કોઈ હોઈ ન શકે જય ભીમ જય ભીમ બિલકુલ અહીંયા કોક માસી પણ હતા ભણતી છોકરીયાનું જ્યારે એ થાય અપહરણ થાય છે એ બધું થાય એ નહીં દેખાતું પેલી બંડી પહેરીને એ દેખાયું એ બી એ કેમ નહીં દેખાતું પેલા ઝીણા ઝીણા ને તલ હું જો મોટા મોટા વાલ નહીં દેખાતા હે એટલે કહી દેજો જી બરોબર અમે પોલીસ ને પહોંચાડી દેવાની વાત પકડ જિંદાબાદ બરાબર માસી એ કઈ કહેવાનું હતું શું માસી ક્યાંથી આવ્યા તમે આ પાંડ્યા સાથે બિલાડી બનીને અંદર હંતાઈ કઈ ગયો કુડામાં કેમ પહેરી ગયો બિલાડી બની આ બધા દલિતો સામે ના આજ દલિતોને ના આજે હાલની તારીખમાં એવું બને છે કે કોઈ પણ દલિત ઉપર અત્યાચાર થાય પોલીસ સ્ટેશનમાં જઈએ તો હાલની તારીખમાં એટ્રોસિટી એ ગુનો દાખલ કરતા નથી ગુનો દાખલ કરતા નથી અને જે આપણી સમાજના જે હોય છે એને હેરાન કરવા આવે કરવામાં આવે છે હાલની તારીખમાં બોટાદ જિલ્લામાં હજુ ઘણા બધા એવા કેસ પણ બનેલા છે હાલની તારીખમાં આપણે જઈએ ને તો પોલીસ વાળા આપણું સાંભળતા નથી અને ધાક ધમકી દે ને બસ પોલીસ સ્ટેશનની બહાર કાઢવાની વાત હોય છે તો આવું હકીકતમાં ના થવું જોઈએ એની પોલીસ વાળાને પેલી રાખવી જોઈએ બિલકુલ તો આ દલિત સમાજના લોકો જેમણે પોતાની વાત રાખી